તારીખ 6 માર્ચ, આજનો દિન મહિમા, રમણભાઈ નીલકંઠ. ગુજરાતના પ્રથમ સમર્થ હાસ્યકાર રમણભાઈ નીલકંઠનો જન્મ ઈસવીસન 1868માં અમદાવાદમાં થયો હતો. તેજસ્વી વિદ્યાર્થી કાળ પછી વકીલાતની ઝળહળતી કારકિર્દી ઘડી તેમણે સામાજિક કાર્યોમાં રસ લેવા માંડ્યો. તેમની ઊંડી અવલોકન શક્તિએ માનવ સ્વભાવના અનેક પાસા જોયા, તેથી તેમનામાં રહેલી સુષુપ્ત એવી વિનોદવૃત્તિ જાગી ઉઠી અને ભદ્રમ ભદ્રનું સર્જન થયું. ઉપરાંત રાયનો પર્વત, ધર્મ અને સમાજ તેમજ હાસ્ય મંદિર એ તેમની મૂલ્યવાન કૃતિઓ ગણાય છે. કવિતા અને સાહિત્યના 4 ભાગના વિપુલ લેખન સાહિત્યમાં તેમની વિવેચન દૃષ્ટિ દેખાય છે. સતત 30 વર્ષ સુધી જ્ઞાનસુધાના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. સુખી કૌટુંબિક જીવનના સદભાગી તેઓ જીવનમાં નિરાભિમાની, સિદ્ધાંતપ્રિય અને નીડર હતા. જૂની મૂર્તિઓને પૂજ્યા કરવું કે નવીન આચાર્યોને નમી પડવું બંનેથી રમણભાઈ દૂર હતા. તારીખ 6 માર્ચ 1928ના રોજ તેમનું અવસાન થયું. 60 વર્ષના આયુષ્યમાં તેમણે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી સકલ પુરુષ તરીકે નામના મેળવી હતી. એક સમર્થ હાસ્યકારે કહ્યું છે કે ભદ્રમ ભદ્રના રચનારને પદભ્રષ્ટ કરી શકે તેવો મહાનુભાવ ગુજરાતની હાસ્ય સૃષ્ટિમાં હજી જન્મ્યો નથી. પોતાના ભદ્રમ ભદ્ર પાત્ર દ્વારા ચિરંજીવ બનેલા રમણભાઈ આજે 125 વર્ષ પછી પણ ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન ધરાવે છે.